नमस्कार मित्रों, खेडूतोने पोषणक्षम भाव मळे ए माटे केन्द्र सरकार दर वर्षे चोमासु सीजन तेमज शियाळु सीजन में कुल 24 जेटली कृषि पैदाशोना टेकाना भाव जाहेर करे छे। जो कि टेकाना भावनी खरीदीनी जे पद्धति छे अने एना नियमो छे ए थोड़ा एक रीते अघरा छे, जेना कारणे खेडूतोने टेकाना भावनी खरीदीनो जेटलो लाभ मळवो जोईए एटलो मळी शकतो नथी। आथी हवे केन्द्र सरकार टेकाना भावनी खरीदीना अमुक नियमोमां फेरफार करे એવી સંભાવના છે। અને અગત્યની વસ્તુ એ છે કે સામાન્ય રીતે જે ટેકાના ભાવને લગતા જે નિર્ણય છે એ આપણું કેન્દ્રીય કૃષિ વિભાગ અથવા તો કેન્દ્રીય ફૂડ વિભાગ એટલે કે જે ખાદ્ય મંત્રાલય છે એના દ્વારા થતા હોય છે। જો કે આ વખતે જે સહકાર મંત્રાલય છે ને આપણા જે કેન્દ્રીય સહકાર મંત્રી છે અમિત શાહ એ આ બાબતે પ્રયાસ કરી રહ્યા છે। તો આ મુદ્દાની વાત આપણે આજના વિડીયોમાં કરીશું। શરૂઆતમાં એ સમજીએ કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવની ખરીદીમાં ફેરફાર કેમ કરવા માંગે છે, તો એના મુખ્યત્વે મિત્રો બે કારણ છે। જે પહેલું કારણ છે એ જોઈએ તો છેલ્લા એક વર્ષનો જે આપણે સર્વેયો જોઈએ તો અનેક પાકો એવા છે કે જેની ખરીદી માટે કેન્દ્ર સરકારે જે લક્ષ્યાંક નક્કી કર્યું હોય છે એ લક્ષ્યાંક કરતાં કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખૂબ જ ઓછી ખરીદી કરી શકે છે। ખાસ કરીને ઘઉં તેમજ કઠોળ પાકોમાં આ સમસ્યા ખૂબ જ થઈ છે। આથી જે સરકારને જે અનાજ અને કઠોળ અને તેલીબિયાની જરૂર પડે છે એટલી જરૂરિયાત પણ એ ટેકાની ખરીદીથી પૂરી નથી કરી શકતી। આથી એ ટેકાની ખરીદી નો વ્યાપ વધે અને વધુ ને વધુ ખેડૂતો ટેકાના ભાવે માલ વેચવા માટે આવે એવો પ્રયાસ કેન્દ્ર સરકાર હવે કરી રહી છે। અને જે બીજું જે મહત્વનું કારણ છે એ મિત્રો વર્ષ 2024માં જે સામાન્ય ચૂંટણી જે લોકસભાની ચૂંટણી આવવાની છે એ છે, કારણ કે લોકસભાની ચૂંટણી છે આથી ટેકાના ભાવે ખરીદી વધારી અને કેન્દ્ર સરકાર એક રીતે ખેડૂતોને ખુશ રાખી શકે છે। અને બીજું કે જે કેન્દ્ર સરકારની વેલફેર યોજનાઓ છે, વેલફેર એટલે કે કલ્યાણ, એટલે જે કલ્યાણને લગતી યોજનાઓ છે જેમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ કઠોળનું રાહત દરે વિતરણ થાય છે, તો એ બધી યોજનાઓ માટે કેન્દ્ર સરકારને અનાજ કઠોળ તેલીબિયાની જરૂર પડે છે। તો ટેકાના ભાવે ખરીદી વધારી અને કલ્યાણ યોજનાઓમાં અનાજ કઠોળનો જથ્થો જે છે એનું વિતરણ જે છે એ વ્યવસ્થિત રીતે થાય એવું પણ જે કેન્દ્ર સરકાર છે ઈચ્છી રહી છે। તો બે કારણો એવા થયા છે કે જેના કારણે કેન્દ્ર સરકારને ટેકાના ભાવે ખરીદીને હળવી બનાવી અને વધુ ને વધુ ખેડૂતો ટેકાના ભાવે વેચવા માટે આગળ આવે એ માટે પ્રયાસ કરવાની એક રીતે ફરજ પડી છે। તો શું ફેરફાર થઈ શકે છે, તો મિત્રો આ અંગેના જે મીડિયા અહેવાલ છે એવું રજૂ કરી રહ્યા છે કે જે મર્યાદા છે કે અત્યારે ઘણા બધા પાકોમાં એક મર્યાદા હોય છે કે આટલે એક ખેડૂત મહત્તમ આટલો માલ જ વેચી શકે, તો એ મર્યાદા દૂર થઈ શકે છે। જે આપણા દેશનું જે અગ્રણી ઇંગ્લિશ ન્યૂઝપેપર છે ધ હિન્દુ, એનું જે બિઝનેસ ન્યૂઝપેપર છે બિઝનેસ લાઇનમાં આ અંગે એક સમાચાર રજૂ થયા છે। આ સમાચારને સાચા માનીએ તો આ માટે જે કેન્દ્ર સરકાર છે એને પ્રયાસો શરૂ કર્યા છે, અને આમાં જે આપણી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલના જે ચેરમેન હોય એ ગૃહમંત્રી હોય એટલે કે અમિત શાહ હોય, તો એમની અધ્યક્ષતામાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠક યોજાઈ અને અમિત શાહ પોતે સહકાર મંત્રી પણ છે, તો એ જે બેઠક યોજાઈ એમાં અમિત શાહે નાફેડ જે એક ખરીદીની જે આ મધ્યસ્થ એજન્સી છે સહકારી એજન્સી છે નાફેડને અમિત શાહે એવું સૂચન કર્યું કે ખેડૂતો પાસેથી જે એટલું એને ઉત્પન્ન કર્યું હોય એ બધો માલ ટેકાના ભાવે આપણે ખરીદી શકીએ એ દિશામાં હવે આપણે પ્રયાસો કરવાના છે। અને જે મીડિયા રિપોર્ટ છે એવું સૂચવી રહ્યા છે કે હવે જે આગામી શિયાળુ સિઝન આવી રહી છે એમાં કદાચ સરકાર કઠોળ અને તેલીબિયા આ બંને પાકોમાં જે ખરીદીની મર્યાદા છે એ દૂર કરી શકે છે, અને ધીરે ધીરે પછી આ જે ખરીદીની જે મર્યાદા આવે છે એ સરકાર એક રીતે સંપૂર્ણ રીતે દૂર કરે એવી સંભાવના છે। અને બીજું તમને આપણે થોડા દિવસો પહેલાં જ એક વિડીયો કર્યો હતો કે તુવેર અને અડદમાં કેન્દ્ર સરકારે આ ખરીદીની મર્યાદા દૂર કરી છે। તુવેર અને અડદમાં પણ આ ખરીદીની મર્યાદા કેમ દૂર કરવામાં આવી, કારણ કે બંને કૃષિ પેદાશોના જે બજાર ભાવ છે ખૂબ જ ઊંચા છે અને ટેકાના ભાવ ખૂબ જ નીચા છે, આથી કેન્દ્ર સરકાર પાસે આ બંને કૃષિ પેદાશોનો જથ્થો જ નથી, ટેકાના ભાવે ખેડૂતો વેચવા જતા જ નથી, આથી આ બંને કઠોળ પાકોની ખરીદી કેન્દ્ર સરકાર મોટા પ્રમાણમાં નથી કરી શકી। આથી ચણાની ખરીદી મોટા પ્રમાણમાં થાય એ માટે હવે પ્રયાસો શરૂ થયા છે, અને એના માટે જે ચણાનો ટેકાનો ભાવ છે એ પણ આ વખતે નોંધપાત્ર રીતે વધે એવી સંભાવના છે। અને બીજી સંભાવના એ વ્યક્ત થઈ રહી છે કે કઠોળ અને તેલીબિયામાં શિયાળુ સિઝનના કઠોળ અને તેલીબિયામાં કદાચ
જે ખરીદીની મર્યાદા છે કે એક ખેડૂત પાસેથી આટલો જથ્થો જ ખરીદવો, એ મર્યાદા પણ કદાચ દૂર થઈ શકે છે. પણ આ હજુ મિત્રો સંભાવના છે, હજુ સુધી ઓફિશિયલી જાહેરાત આ બાબતે થઈ નથી. આગામી સપ્તાહમાં કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ પાકોના ટેકાના ભાવ જાહેર થશે, તો કદાચ એ વખતે આ અંગે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.